बनासकांठा जिल्लामां छेल्ला 3 दिवसथी सतत गरमीनो पारो वधता रोजेरोज सीजनुं सौथी ऊंचुं तापमान नोंधाई रह्युं छे। जेमां शनिवारनो दिवस सीजनो सौथी गरम रहेवा पाम्यो हतो। तापमानो पारो 45 डिग्री आंबी जता समग्र बनासकांठा जिल्लो अगनभट्टीमां फेरवाता अंगदजाड़ती गरमीने लई प्रजाजनो हैरान परेशान थई उठ्या हता। गत सप्ताह लोकोने गरमीथी आंशिक राहत मळी हती, परंतु छेल्ला 3-4 दिवसथी फरी एकवार गरमी रफ्तार पकड़ता रेकॉर्ड ब्रेक गरमी नोंधाई रही छे। जेने लईने जिल्लावासीओने हजु पण गरमीथी राहत मळी शके तेम नथी। मध्यपूर्वमां इजरायल ने ईरान वच्चे संबंधो अत्यंत तनावपूर्ण बन्या छे। तेवा समये ईरानना प्रमुख इब्राहिम रईसनुं हेलिकॉप्टर रविवारे सांजे दुर्घटनाग्रस्त थई गयुं। त्यारे हवे समाचार मळी रह्या छे कि ईरानना प्रमुख इब्राहिम रईसनुं मौत थयुं छे अने तेमनी साथे विदेश मंत्रीए पण जीव गुमाव्यो छे। उल्लेखनीय छे कि आजे रेस्क्यू टीमने 17 कलाक बाद दुर्घटनाग्रस्त हेलिकॉप्टरनो काटमाल मळ्यो हतो। आ दुर्घटना त्यारे थई ज्यारे प्रमुख इब्राहिम रईसी ईरानना पूर्व अजरबैजाना प्रांतमां प्रवास करी रह्या हता। हवामान विभागना जणाव्या प्रमाणे आगामी 22 महीना रोज दक्षिण पश्चिम बंगाळनी खाड़ीमां दबाण सर्जवानी संभावना छे। ते 24 मे 2024 आसपास बंगाळनी खाड़ीना मध्य भागोमां शरूआतमां उत्तर पूर्व तरफ आगळ वधवानी अने मध्यमां केन्द्रित थवानी संभावना छे। आगामी 23-27 मे सुधीमां बंगाळनी खाड़ीमां सर्जेला चक्रवातनी असर गुजरात अने महाराष्ट्रमां पण जोवा मळी शके छे। हालमां दक्षिण अरेबियन समुद्र मंडळनो अखात कोमोरिन विस्तार मालदीव्स अने लक्षद्वीप टापुओ विस्तार पर खूब तीव्र सवन साथे तूटेला नीचा अने मध्यम वादळो छवायेला छे। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરાયો છે। સ્ટાર પ્રચારક પીએમ મોદી એક બાદ એક રેલી સંબોધી રહ્યા છે, ત્યારે ઓડિશામાં સવારે રોડ શો કર્યા બાદ પીએમ મોદી ઢેકનાલ બેઠક પર જનસભાને સંબોધી। પીએમ મોદીએ બીજેડી સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપની સરકાર બનાવો, ભાજપ માત્ર ઓડિશાના પુત્ર કે પુત્રીને જ મુખ્યમંત્રી બનાવશે। ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ હશે, કારણ કે તે નિશ્ચિત છે કે આ બીજેડી સરકાર જશે। છત્તીસગઢના વર્ધા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું। શ્રમિકો ભરેલા પિકઅપ વાહન બેકાબૂ થતા 20 ફૂટ ઊંડી ખાણમાં પડતા 15 શ્રમિકોના મોત નિપજ્યાનું સામે આવ્યું, જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા પિકઅપ વાહનની નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા। અકસ્માતનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં કામદારો પિકઅપની પાસે પડેલા જોવા મળે છે। લોકસભાની ચૂંટણીને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તેમાં ભાજપ પણ બાકીના તબક્કા માટેની ચૂંટણી લઈને પ્રચાર તેજ કર્યો। હવે 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે, ત્યારે આજે અમિત શાહે હરિયાણામાં જનસભા સંબોધતા કહ્યું કે કોંગ્રેસના રાજકુમાર રાહુલ બાબાએ 2024ની ચૂંટણીની શરૂઆત ભારત જોડો યાત્રાથી કરી હતી, પણ હું તમને આજે કહું છું કે 4 જૂન પછી રાહુલ બાબાએ દૂરબીન સાથે પણ કોંગ્રેસ શોધો યાત્રા કાઢવી પડશે। તેમણે કહ્યું કે સિરસાથી સોનીપત સુધી દરેક જગ્યાએ મોદીજીના વિકાસનું કમળ ખીલશે નહીં। ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ઝડપાયેલા આતંકવાદીઓ આઈએસ સાથે સંકળાયેલા હોવાની વિગતો ખુલી છે, જે મુદ્દે ડીજીપીએ જણાવ્યું કે બાતમીને એનાલિસિસ કર્યા બાદ પોલીસે ઓપરેશનને શરૂ કર્યું હતું। 19 અને 20 મેના રોજ હવાઈ માર્ગ અને રેલવે માર્ગ આતંકીઓ આવવાની બાતમી મળી હતી, ત્યારે તેમની ખાનગી વોચ રાખવામાં આવી અને તેમને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા। આતંકીઓ ચેન્નાઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટમાં આવ્યા હતા, જેઓ 19 મેના રોજ સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા હતા। દિલ્હીના શરાબ નીતિ કૌભાંડ મામલે ફસાયેલી આપની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી। હવે ઈડીએ આમ આદમી પાર્ટીના વિદેશ ફંડને લઈને ખુલાસો કર્યો છે। જાણકારી અનુસાર ઈડીએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને જણાવ્યું કે આપે 2014-2022 દરમિયાન 7.8 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ પ્રાપ્ત થયું છે। તપાસ એજન્સીએ પાર્ટી પર આ વિદેશી ફંડને મેળવવા એફસીઆરએ આરપીએ અને આઈપીસીનું ઉલ્લંઘન કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ગીર સોમનાથના ઉનામાં કથા દરમિયાન કથાકાર રાજુ બાપુએ કોળી ઠાકોર સમાજ અંગે વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે। કથામાં લગ્ન અને કુડના નામે બાપુના બોલ બગડ્યા હતા, સંસ્કાર નથી એવા કુડના યુવક સાથે લગ્ન કેમ, તેવું નિવેદન તેમણે આપ્યું હતું। તેમણે કોળી ઠાકોર સમાજને સંસ્કાર વગરનો જણાવ્યો હતો। નિવેદન બાદ તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને વિવાદ થયા બાદ રાજુ બાપુએ માફી માંગતો વિડીયો જારી કર્યો હતો। અમદાવાદમાં મદરેસાના સર્વેનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં શહેરની કુલ 175 મદરેસાની તપાસ કરાઈ રહી છે, ત્યારે આમાંથી 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇનકાર। મદરેસાના સંચાલન અંગે તપાસમાં મોટી જાણકારી સામે આવી છે। મદરેસાને મળતા ફંડિંગ અને શિક્ષણ વિભાગને ઠોસ માહિતી મળી ન હતી। મદરેસાનું ફંડિંગ વિદ્યાર્થી પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતી હોવાની બાબત
સામે આવી છે। ત્યારે દિલ્હી ખાતેના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને રાજ્યના મદ્રેસાઓને લઈને ફરિયાદ મળી હતી, જે બાદ સમગ્ર ગુજરાતના મદ્રેસામાં સર્વે હાથ ધરાયો હતો।